નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે 16, 17 અને 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાનો છે. શું આ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, આપણે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું. તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને સોશિયલ મીડિયામાં છેલ્લા 2-3 દિવસ દરમિયાન તમે અનેક એવા ફોટાઓ જોઈ રહ્યા છો જેમાં 16, 17 અને 18 તારીખમાં અતિ ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પવન સાથે પડવાની આગાહીઓ ફરતી જોવા મળી રહી છે. તમે અત્યારે ટીવીનો ફોટો જોઈ રહ્યા છો, આ ન્યૂઝ ટીવીમાં પણ આવ્યા હતા. અને 16, 17 અને 18 ઓક્ટોબરે ગુજરાત માટે અતિ ભારે વરસાદનું લખ્યું છે. તો આ ન્યૂઝના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ડરી ગયા છે. તો મિત્રો, આ એક ચોખવટભરી માહિતી આ વિડીયોમાં આપવા માટે જ આ વિડીયો બનાવ્યો છે. આપણે અગાઉ પણ કહ્યું છે કે હવે વરસાદની કોઈ સંભાવનાઓ દેખાતી નથી અને ગઈકાલથી જ વરસાદની ગતિવિધિ પણ ઘટી ગઈ છે અને ગુજરાતમાં 16, 17 અને 18 ઓક્ટોબર દરમિયાન કોઈ ભારે કે અતિ ભારે કે હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ પણ અત્યારે દેખાતી નથી. હા, ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા પડી જાય, પરંતુ આવી કોઈ શક્યતાઓ દેખાતી નથી એની આપણે પુષ્ટિ આપીએ છીએ. અને આ આગાહી કોણે આપી છે તેની મને ચોક્કસ ખ્યાલ નથી. અંબાલાલ પટેલ જોકે 2 દિવસ પહેલાં ટીવીમાં લાઈવ થઈને માહિતી આપતા હતા, તો આ માહિતી તેમની પણ હોઈ શકે, જોકે આપણે તેમની જ છે એવું કહેતા નથી. પરંતુ જેમણે પણ આ આગાહી આપી છે તે તદ્દન ખોટી છે. આનાથી કોઈ ડરવાની જરૂર નથી, કોઈ ભારે કે અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી. તમામ ખેડૂત મિત્રો પોતાના ખેતી કાર્યો આરામથી કરો, આવી કોઈ શક્યતાઓ નથી. અને દિવાળી ઉપર પણ કોઈ ભારે માવઠાની શક્યતાઓ નથી. અમુક વિસ્તારમાં છાંટાછૂટી થઈ શકે, પરંતુ કોઈ ભારે વરસાદની શક્યતાઓ અત્યારે તો દેખાતી નથી. અને કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ હશે તો ચોક્કસ તે બાબતની અપડેટ અમે વિડીયોના માધ્યમથી આપીશું. પરંતુ આ વિડીયોમાં માહિતી આપવાનો હેતુ એ જ હતો કે જે આ વાયરલ ફોટાના કારણે ઘણા ખેડૂત મિત્રો ડરી ગયા છે. તો આ કોઈ સત્ય હકીકત નથી, કોઈને ડરવાની જરૂર